ઓફ વડોદરા. એલએમબી ગ્રાઉન્ડ ખાતે વડોદરા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી પહેલા બે વિરોધી જૂથ એકજૂથ થયા છે. બીસીએ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. બીસીએમાં 10 વર્ષ બાદ અમીન અને ગાયકવાડ પરિવાર એકજૂથ થયું છે. રિવાઇવલ અને રોયલ જૂથ વચ્ચે સમાધાન થતાં વિરોધી જૂથમાં ભૂકંપ સર્જાયો છે. પ્રણવ અમીન અને સમરજીતસિંહ ગાયકવાડે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. નવા સમીકરણથી બીસીએની ચૂંટણી બિનહરીફ થવાની પણ શક્યતા સેવાઈ છે. 26 ફેબ્રુઆરીએ બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી થવાની છે ત્યારે હવે નવું પોલો ક્લબ જૂથ ચૂંટણી લડવા મેદાનમાં આવી શકે છે. મોટી સંખ્યામાં બરોડા ક્રિકેટ એસોસિએશનના સભ્યો પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીને નિવેદન આપતા જણાવ્યું હતું કે રોયલ અને રિવાઇવલ જૂથ ક્રિકેટ અને બીસીએના હિતમાં એક જૂથ થયું છે. આવનાર ચૂંટણીમાં પ્રમુખ પદના ઉમેદવાર પ્રણવ અમીન જ રહેશે. કોટંબી ખાતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેદાનનું કામ 3 મહિનામાં પૂરું થશે તો બરોડાને વહેલી તકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ મળશે. જ્યારે વડોદરાના રાજવી મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે બે ગ્રુપ વચ્ચે વિવાદને કારણે અત્યાર સુધી બરોડા ક્રિકેટ એસોસિએશનનો વિકાસ જોઈએ તેવો નથી થયો. બરોડા ક્રિકેટ એસોસિએશન અને ક્રિકેટરના હિતમાં અમે નિર્ણય લીધો છે તેમ જણાવ્યું હતું. इसका बैकग्राउंड आपको इन्होंने दिया और पहले से ही मैं मानता हूँ कि ठीक है, एक एसोसिएशन है, काफ़ी लोग हैं, इसमें अलग अलग विचारे होते हैं, लेकिन आखिरी में एसोसिएशन के हित के लिए सभी को एक इच्छा होती है काम करने के लिए, और अगर वो इच्छा है पॉजिटिवली तो ये एसोसिएशन आगे बढ़ सकता है. 2019 में जब इलेक्शन हो गए थे और उसके बाद मैंने जब एक्सटेंड किया था और हमारे जो ग्रुप था और मेंबर्स थे जिन्होंने एक सपोर्ट एक्सटेंड किया था, तो वो एक बीसीए के आगे ले जाने के लिए एक्सटेंड किया था. पहले मैं भी प्रेसिडेंट था, मैं 16 साल एक ऑफिस बेरर था बीसीए में. मुझे मालूम था कि बीसीए कहाँ कहाँ हमारे डिफरेंसेस की वजह से पीछे पड़ गया था दूसरे एसोसिएशन के सामने. एसोसिएशन को एक ज़रूरत थी उस समय एक स्टेडियम बनाने के लिए. 2013 में जमीन भी एसोसिएशन ने एक खरीदी थी, लेकिन 2019 तक स्टेडियम नहीं बन पा रहा था, और उस समय एक स्टेडियम का बहुत बड़ा एक रिक्वायरमेंट था, जो आज काफ़ी काम हुआ है और एक स्टेडियम शायद एक साल में तैयार भी हो जाएगा. और ऐसी चीज़ों के लिए और क्रिकेट भी जो काफ़ी का डिफरेंसेस की वजह से सफ़र होता था, अलग अलग काफ़ी लोग उसमें क्रिकेटर लोग जो अच्छे अच्छे क्रिकेटर लोग थे उन्हें आगे जाने के लिए मौका नहीं मिलता था, ये सब देख के और इसके इंटरेस्ट में, क्योंकि आखिर में हम सब यहीं के हैं, बड़ौदा के हैं, हम सब चाहते हैं कि बड़ौदा का क्रिकेट अच्छा चले, यहाँ से अच्छे क्रिकेटर निकले, हमारी टीमें अच्छी करें. और यही देख के लास्ट इलेक्शन के बाद मैंने प्रणव जी से उस समय एक्सटेंड किया था. ठीक था, डिफरेंसेस थे, इलेक्शन हुए, हर डेमोक्रेटिक एसोसिएशन में इलेक्शन होते हैं, तो उस समय भी इलेक्शन हुए थे. और अब इलेक्शन होने के बाद जैसे उन्होंने कहा कि अब इसे आगे ले जाने के लिए बीच बीच में कोई ऑब्स्टिकल डालना, कोर्ट केसेस करना, ये करना, वो करना, मैं नहीं मानता कि कोई एक अच्छी चीज़ है एसोसिएशन के लिए. और इसीलिए हमने भी कहा सभी को, हमारे टीम मेंबर्स को जो थे, अब बिल्कुल फुल सपोर्ट देके एसोसिएशन को चलाइए. खुद मैं बड़ोडा આપનો પ્રશ્ન જે છે એના અમે બધાને કીધું છે કે આ એસોસિએશનના હિતમાં અમે આ કરીએ છીએ, અને બધાને અમે આમંત્રણ આપ્યું છે કે આપ બધા આગળ આવો અને પાર્ટિસિપેટ કરો આ એસોસિએશનના હિતમાં. મહિલા ક્રિકેટરનો જે ગયા 5-7 વર્ષમાં જેટલો ઇમ્પોર્ટન્સ મળ્યો છે, જ્યારથી વિમન્સ ક્રિકેટ બીસીસીઆઈમાં જોડ્યું છે, આઈસીસીના અંડર આવી ગયું છે, વિમન્સ ક્રિકેટની ગ્રોથ ઇનફેક્ટ મેન્સ ક્રિકેટથી વધારે છે, અને આગળ જતાં પણ વિમન્સ ક્રિકેટને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી રાઇટ્સ એન્ડ
પ્લેઈંગ ફિલ્ડ મળશે હું માનું છું. તમે જો વિમેન્સ ક્રિકેટની વાત કરો છો, સી ધ વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ જે થયા છે. થેન્ક યુ. મેં શ્રીમાન સમરજીતસિંહને અમે ભેગા થયા છે હમણાં નહીં, આઈ થિંક મેં જેવું મેં હમણાં સ્પીચમાં કહેલું કે પહેલાં 2019માં ફર્સ્ટ એજીએમમાંથી એમને કહેલું કે લેટ્સ બી યુનાઇટેડ ફોર ક્રિકેટ. મેઇન થિંગ ઇઝ કે આપણે ક્રિકેટમાં ફોકસ કરવું છે અને ક્રિકેટમાં પોઝિટિવિટી આવી જોઈએ, અને ક્રિકેટમાં પોઝિટિવિટી આવી જોઈએ. દેટ ઇઝ વાય વી હેવ ગોટ ટુગેધર એન્ડ આઈ થિંક ઇટ બેનિફિટ વિથ અ કોમન વિઝન. વીલ પુટ ઇન ગુડ ટીમ્સ ઇન પ્લેસ એન્ડ ઇટ્સ ગુડ ફોર ધ સિટી ઓફ બરોડા. ના, આમાં છે ને જરા કે મજબૂરીનો સવાલ નથી. આ કોમન અમારો ઇન્ટરેસ્ટ છે ફોર બરોડા ક્રિકેટ, એટલે મજબૂરીનો કશું એ સવાલ જ નથી આવતો. ઇટ્સ બિકોઝ ઓફ ધ લવ ઓફ ધ ગેમ એન્ડ એન્શ્યોરિંગ ધેટ બરોડા ક્રિકેટ બરોડા ક્રિકેટ કન્ટિન્યુઝ ટુ પ્રોસ્પર એન્ડ વી જોઈન્ટલી જે બી છે એની સામે. હવે બીસીએ ઇઝ અ ડેમોક્રેસી, જેને બી ઇલેક્શન લડવું હોય લડી શકે, દેટ દે આર ફ્રી ટુ ડુ ઇટ, એની ગ્રુપ કેન ડુ ઇટ. સો જે બી આવે દેટ ઇઝ ફાઇન, ઇટ્સ એન્ડ વી આર ઓકે, વી આર નોટ વરીડ અબાઉટ ફાઇટિંગ એની ગ્રુપ. આઈ થિંક હમણાં તો હું જ રહીશ, દેટ્સ વોટ અન્ડરસ્ટેન્ડિંગ, બિકોઝ મારું હજુ 3 વર્ષનો ટર્મ હું કરી શકું બિફોર કુલિંગ ઓફ. એન્ડ કમિટીમાં અમે વી વિલ જોઈન્ટલી ડિસાઇડ બીજા કોણ છે જેને કામ કરવું છે ફ્રોમ આર ગ્રુપ્સ, અને સાથે વી વિલ પુટ ઇન ધ કમિટીઝ. ના ના, ના ના, એ જરા કે નહીં. આઈ થિંક શ્રીમાન સમરજીતસિંહ મારા વચ્ચે ધેર ઇઝ અ વેરી ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ હમણાં નહીં પહેલાંથી, કે ક્રિકેટ હેઝ ટુ બેનિફિટ, દેટ્સ અ મેઇન થિંગ. અને એવું નથી કે મજૂરી વે નોટ સ્કેર્ડ ઓફ ફાઇટિંગ ઇન ઇલેક્શન, શું થશે શું નહીં. વી હેવ ગુડ સપોર્ટર્સ એન્ડ વી નો દેટ બીસીએમાં જે ક્રિકેટનું તમે ગુડ કરો, યુ વિલ વિન એન્ડ યુ વિલ બી પોઝિટિવ. સો દેટ્સ અ મેસેજ ઓફ પોઝિટિવિટી ટુવર્ડ્સ ક્રિકેટ, દેટ્સ ઓલ. મીનું સ્ટેડિયમ જે એન્ડ જે શ્રીમાન સમરજીતસિંહે કહેલું કે જમીન લેવામાં હી વોઝ વેરી ઇન્સ્ટ્રુમેન્ટલી લેડ ધ પ્રોજેક્ટ, and I've been fortunate enough કે મારા ટેન્યુરમાં આઈ ગોટ અ ચાન્સ ટુ કમ્પ્લીટ ઇટ. બધું સિવિલ વર્ક ઓલમોસ્ટ પતવા આવ્યું છે, એક મહિનામાં બી બધું સિવિલ વર્ક પતી જશે, અને સ્ટેડિયમ વિલ બી રેડી ફોર ઇન્સ્પેક્શન બાય BCCI ઇન એપ્રિલ. એટલે 3 મહિનામાં વી શુડ પાર્ટ મોસ્ટ ઓફ ધ સ્ટેડિયમ વિલ બી રેડી ફોર ઇન્સ્પેક્શન. એ આઈ થિંક સ્ટેડિયમ ઇઝ રેડી, વિલ બી રેડી ફોર ટુ હોસ્ટ મેચિસ ફોર ધ નેક્સ્ટ ક્રિકેટ સિઝન, એટલે સપ્ટેમ્બર સુધી ઇટ બી રેડી. મેમ્બર્સ વી હેવન ઓપન્ડ અપ, મેમ્બરશિપ હમણાં હજુ સુધી ખોલી નથી કોઈની માટે. વી હેવ નોટ ડન એનીથિંગ. વી વિલ હેવ ફ્યુ ડિસ્કશન્સ અબાઉટ મેમ્બરશિપ ઓલ્સો, જેવું વન્સ યુ ગો એટ આફ્ટર ઇલેક્શન વી વિલ ડિસાઇડ. ક્યાં મેઇન થિંગ આઈ થિંક વી હેવ ટુ લુક કે આપણા એક્સ ક્રિકેટર્સને હાઉ વી એકોમોડેટ ધેમ, દે શુડ બી ધ ફર્સ્ટ વન્સ હુ શુડ ગેટ મેમ્બરશિપ, પછી બાકીનો ફોર સિવિલિયન્સ વી વિલ સી આફ્ટર. આજે નવું જે ડેવલપમેન્ટ થયું એના કારણે શું ચેન્જીસ જોઈએ? સી, જો મેજર ચેન્જીસ શું છે કે ઇન્ટેન્ટ છે કે લોંગ ટર્મ વિઝન ક્રિકેટનું સારું હોવું જોઈએ. વી શુડ પુટ ઇન પ્રોસેસીસ ઇન પ્લેસ, જુનિયર ક્રિકેટ હેઝ ટુ ડેવલપ, કોચિસ સારા હોવા જોઈએ, ફેસિલિટીઝ હેવ ટુ બી ધેર, મેચિસ ટુર્નામેન્ટ્સ હેવ ટુ બી કન્ડક્ટેડ વેલ. અને લોંગ ટર્મમાં આપણા બોયઝ જે આઈપીએલમાં રમે કે રણજીમાં જાવે, કે ઇફ યુ સી રિસન્ટલી આપણે મહેશ પેઠિયા ફ્રોમ ગોઝ એટ મોતીબાગ ક્રિકેટ ક્લબ, હી વેન્ટ ટુ ધ ઓસ્ટ્રેલિયન ટીમ, એવા વી હેવ ટુ મોર ઓફ આર બોયઝ ગો એટ ધ નેશનલ લેવલ. સો દેટ ઇઝ અ ગોલ. એ આઈ થિંક ઇટ્સ, એમાં કશી ચિંતા નથી મારી. એ ઇલેક્શનમાં વી હેવ કોમન પીપલ હુ હેવ એક્સપિરિયન્સ, વી વોન્ટ પીપલ જેને એક્સપિરિયન્સ છે, હુ હેવ લાઈક માઇઝ ઇન્ટેન્શન ટુવર્ડ્સ ક્રિકેટ. એટલે એવું ઇટ ઇઝ નોટ ઇશ્યુ, અમે બેસીને વી વિલ ડિસાઇડ.